વાલા ભક્તો, સૃષ્ટિ ઉપર જ્યારે જ્યારે કુદરતી પ્રકોપ આવે છે ત્યારે આપણે એને ક્યારેય કોઈ પહોંચી શકતા નથી. આપણી પાસે ગમે એટલી ફેસિલિટી હોય, પરંતુ એ હંમેશા ટૂંકી અને પાંગળી પડે છે. હમણાં જ મેં સાંભળ્યું છે કે ચાઇના દેશમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે. કોરોના નામના કોઈ વાયરસનો એવો જીવલેણ ચેપી રોગ થયો છે. એકની બેની હજારોની સંખ્યામાં એનો બધા ભોગ બની રહ્યા છે, અને એ થાય છે મટવાની કોઈ સંભાવના પણ હોતી નથી. એટલો બધો ડેન્જર ચેપી રોગ એકને થયો હોય તો એના સંસર્ગમાં આવે કેટલાને થાય કંઈ નક્કી જ નહીં. મેં એવું સાંભળ્યું ચાઇનાથી કેરાલા સ્ટેટના થોડાક ભાઈઓ પ્લેનમાં ઇન્ડિયા આવ્યા, એમની ભેગા ભેગા થોડાક બાંગ્લાદેશના મુસાફરો પ્લેનમાં બેઠા હતા એને હોત લાગુ પડી ગયું. એટલે ભગવાનને આપણે બધા પ્રાર્થના કરીએ કે હે મહારાજ, ચીનમાં તો એક આખા શહેરના શહેર એનો શિકાર બની રહ્યા છે. હજારો લાખોની સંખ્યામાં મનુષ્ય એ રોગગ્રસ્ત બની રહ્યા છે. ભારતમાં પણ આંશિક એ રોગ દેખા દઈ રહ્યો છે. આપણે મહારાજને પ્રાર્થના કરીએ, હે મહારાજ, એ તમામ મનુષ્યોનું આપ રક્ષણ કરજો. આવી આપત્તિમાં આપ સિવાય અમારો બીજો ઉગારો કોણ? જ્યારે જ્યારે આવા કોઈ પ્રોબ્લેમો સર્જાય ત્યારે પ્રભુ જ આપણી સૌની રક્ષા કરે. પ્રભુનું જે કામ છે આપણે સાચા અર્થે ભગવાનના શરણે જઈને પ્રાર્થના કરીએ કે મહારાજ, આપનું આ સર્જન છે, આપની આ સૃષ્ટિ છે, આપ અમ સૌ કોઈનું સારું કરશો. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, ઓ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, ઓ સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી 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 નારાયણ.